મારી આજમી રોજનીશી કુતૂહલ જાગૃત થાય અને સ્વતંત્ર વિચાર કરવા પ્રોત્સાહન મળે તે માટે રોજનીશી લખવી જરૂરી છે લોકો દિવસ દરમિયાન બનેલી સારી ઘટના અને ખરાબ ઘટનાની નોંધ રાખતા હોય છે રોજ મનમાં ઉદ્ભવેલા વિચારની શબ્દરૂપે નોંધ રાખે છે તે રોજનીશી ફાઇવ એ એમ હમણાં જ મૂર્છાવસ્થામાંથી જાગી તે દરમિયાન શું શું વીત્યું હશે તે તો કોણ જાણે સારું છે કે યાદ નથી કહે છે કે મારી ચોપાસ આ હજારો કણા છે એવી જ હું પણ હતી મને તો એવો કણો થવું ન ગમે ફાઈવ ટેન એમ કાંઈક શક્તિ લાગે છે પગમાં જોર જણાય છે ખભા ઉપર કસુંક વિચિત્ર જાળી જેવું થતું લાગે છે બિન ઉપયોગી કાંઈક હશે અહીં રહેવું ફાવતું નથી બહુ ગરમી અને અંધારું તથા બફારો છે આ જગાને લોકો હું અહીં જન્મી બાપ રે તો પેલા બધા ઉકરડા ઉપર ફરી વળીને જોયું મારા જેવડી કેટલીક બચ્ચીઓ જોડે સહીપણા બાંધ્યા કેટલીક વડીલ મમ્માઓ અહીં ઈંડા મૂકવા આવેલી એમની ઓળખાણ થઈ 5:45 ફોર્ટી ખભા ઉપર પેલો વિચિત્ર સળવડાટ થતો હતો તે તો મને પાંખો ઉગતી હતી હવે તો મારે ઉડીને દુનિયાના પ્રવાસી નીકળવાનો ઈરાદો છે અત્યારે તો એક તબેલાના બારણા ઉપર આસન જમાવ્યું છે ખૂબ મજામાં છું જીવનમાં રસ આવે છે હવે તો ભૂખ ઉગડી છે ને માથું ભમી છે પડી ખબર હવે સિક્સ એમ એક દુકાનને પાછલે બારણે એક પીપમાંથી ગમતીલી વાસ આવે છે તેથી મોમાં પાણી છૂટ્યું છે તબેલાની મોરીમાં થઈ ત્યાં જવાય છે લાવ જોઈ આવું ખરેખર સારું સારું ખાવાનું છે મારી ધારણા ખરી પડી મારી હજારો સહિયરોને ક્યાર ત્યાં પહોંચેલી જોઈ સડતા મજાના ભાત દાળ રોટલી દૂધ વગેરે હતા ખૂબ ખાધું પણ અરે પીપનું ઢાંકણું કોક વાસી દે તો ભોગ લાગે ઠીક છે કે કોઈ વાસ્તુ નથી સેવન ફિફ્ટીન એ એમ દુકાન જોવા ચાલી બરાબર નિરીક્ષણ કર્યું અહીં તો મજાનો પાર નથી બરફી પેંડા જલેબી સાકરિયા વગેરે કઈ કઈ ચાખ્યું આપણી તો ટેવ છે કે ખાતા પહેલા તે વસ્તુ પર ચાલવું તેને બરાબર જોવી પછી તેને થૂકથી પલાળવી અને ખાવી અબ તો પતા ચલ ગયા ના એટ એ એમ દુનિયા જોવાનું મન થયું છે તેટલા જ પૂરતી આ દુકાન છોડવી પડે છે એક દુઃખ એ પણ છે કે બે પગવાળું એક મોટું પ્રાણી મારવા આવે છે તેથી ખૂબ થાય છે પણ કશું જેવું નથી સતામણી ખરી એમ જાનથી જતી બચી બે પગાળું એક પ્રાણી સગવડ ભર્યા શાનદાર ઓરડામાં સૂતું હતું અને બીજું બાજુએ ઉભું હતું ઓરડામાં ઘૂસી હું બધું જોઈ વળી પેલા સુતેલા બે પગડાના મો ઉપર ફરતી ફરતી એના નાકમાં ઘુસી ગઈ એને તો બાપડાએ કશું ન કર્યું પણ બીજાએ મને પકડવા ધાર્યું અને ઝાપટ મારી જીવ લઈને નાઠી નાસ્તા નાસ્તા ટાઈફોઈડ ટાઈફોઈડ જેવું તેઓ બોલતા હતા તે કાને પડ્યું એટ ફિફ્ટી એમ અરે આ ખંજવાળ સાની છે જોયું કે મારી રૂવાટી ઉપર અગણિત સૂક્ષ્મ જીવડા વળગ્યા છે કેટલાક તો ખાઈ ગઈ પણ બધા પૂરા ન થયા સમજી જેને જંતુ કહે છે તે આ પેલું ટાઇફોઈડ સાંભળેલું તેને અને આને સંબંધ હોવો જોઈએ નાઇન થર્ટી એમ ચોખ્ખા થવા માટે સ્નાન કરવાની મરજી થઈ દૂધનું વાસણ ઉઘાડું જોઈ તેમાં પડી થોડા શેલારા મારી નહીં લીધું ઘણા ખરા જંતુ ધોવાઈ ગયા હુંફાળા દુગ્ધ સ્નાનથી હળવાશ લાગી એક છોકરીને મારા નાખેલા દૂધને પીતી જોઈ એને ગુડ મોર્નિંગ કહી નીકળી પડી ટેન એમ એક બીમાર બે પગાળાના ઓરડે પહોંચી તેને મરડો થયો લાગે છે બહુ વખત ન હતો એટલે જરા જોયું ન જોયું કરીને નીકળી ગઈ આટલામાં વળી શરીર ભારે ભારે લાગવા માંડ્યું પાછા જંતુ વળગેલા હવે ફરી સ્નાન માટે જવું પડશે ટેન ફિફ્ટીન એ એક બાળકને પાવાના સરબતના ઉગાડા પડેલા ગ્લાસમાં ફરી નહીં લીધું રહ્યાસહિયા જંતુ હશે તે વળી ધોવાયા બે પગાડા બાળકો મૂર્ખા કશું કરી શકતા નથી એમને પજવવામાં ભલી મજા આવે છે હજુ ખબર ન પડી હોય એવું ન બને ઇલેવન એમ ભૂખ લાગી કશું ચટાકેદાર ખાવાની ઈચ્છા થઈ આવી અઠવાડ ખોળે કાઢવો જોઈએ પાસે જ મળી ગયો તેમાંથી ખૂબ ખાધું કઝિન સાથે પાર્ટી કર્યા જેવું સુખ અનુભવાયું એઠવાળ મળશે ત્યાં સુધી મારી જાતનું ભવિષ્ય ઉજળું છે આ મૂર્ખ માનવ જાત આટલા સ્વાદિષ્ટ ભોજનની કદર કરતા ક્યારે શીખશે મને એ સમજાતું નથી કે માણસોને આવું જોઈને ચિત્રી કેમ ચટતી હશે ઇલેવન એમ ટુ ટ્વેલ્વ એમ તાપ થવા લાગ્યો ક્યાંક છાંયો ખોળું છું પડદા જેવું કાણાવાળું સુંદર ઘર મળ્યું પાસે ટેબલ ઉપર નાસ્તો પણ હતો આજે મારું નસીબ જોરમાં લાગે છે વગર પૂછે મહેમાન બની ગઈ પણ પેલા પીપમાં હતું એવું સ્વાદિષ્ટ નહીં છતાં નભાવી લીધું ટ્વેલ્વ મારા એક જ્ઞાતિબંધુને અકસ્માત થયો એ બિચારો રાબમાં પડી ગયો એને તરત કાઢ્યો તો ખરો પણ ચિંતા થઈ આવી કે તે રાબ પીનારા પેલા માંદલા બે પગાને લાગેલા જંતુ આ નાનકા બંધુને પીડશે તો નહીં ને પીએમ અગત્યની શોધ કરી ગળપણ ચોપડેલો કાગળ મૂકેલો જોયો મને પકડવાના માટે છે તે સમજી ગઈ નહીં પકડાવ હવે મારી ફરજ બની છે કે મારા સમાજને શિક્ષિત કરવા મારે આ શોધ વિશે વિડીયો બનાવી અપલોડ કરવો ટુ પીએમ મધ્યાહને ઊંઘવા સૂતેલા માણસના માથા ઉપર ફરવા લાગુ છું તો તે વાંધા લે છે પકડવાનો ભય હોય ને છટકી જવામાં ઓર મજા છે સાચી વાત છે ને ટુ થર્ટી પીએમ આરામ અને મનોરંજન ફરી પેલા શાનદાર ઘરમાં પહોંચી ટીવી પર ફિલ્મ જોઈ અમારી બળબુદ્ધિ પર વારી ગઈ ફિલ્મનું નામ હતું હવે અંધારું ને શાંતિ લાગે છે લાવ ખેંચી હવે જેને ખબર પડી ન હોય તેને આ ફિલ્મ બે વાર જોવાની સજા કરવામાં આવે છે ફાઈવ પીએમ અરે આ કોણ ડિસ્ટર્બ કરે છે પાટલા ખખડે છે જમવાની તૈયારી છે કે શું લાવ જાઉં થોડી મદદ કરીશ ફાઈવ ફોર્ટી ફાઈવ પીએમ દરેક વાનગી પર ફરી તે ચાખી જોઈ રસોઈ તો ઠીક કરી છે પણ ધરપત ન વળે તેને માટે તો કાલે વહેલા ઉઠીને પેલા એઠવાડના પીપ પાસે જવું જોઈએ જંતુ બનતું હતા તે તો ત્યાં જ કાઢીને પરવારી ઓડીની છતની વળગીને રાત ગાળીશ એ વિચારથી છતની વળગી પડી સેવન પીએમ હાશ દિવસ સારો ગયો ખરેખર પુરુષાર્થથી બધું સાધ્ય છે કેવા કુળમાં જન્મ અમારી સત્તાનો કેવડો વિસ્તાર એઠવાડથી માંડીને બાદશાહના ખાણા સુધી પહોંચવાની અમને સુવિધા છે તે તેને જ આભારી છે કાલે પાછું કામે વળગવું છે દૂધનું વાસણ હતું તેમાંથી થોડુંક પી લઈને સુઈ જાઓ સૌને ગુડ નાઇટ રોજનીસી આમ જોઈએ તો રોજનીસી શબ્દ બધું જ કહી દે છે રોજનીસી લખવા માટે પોતાની જાત સાથે એકદમ વફાદાર રહીને નોંધ કરવી જોઈએ રવિશંકર મહારાજે કહ્યું છે કે રોજનીસી લખવી જોઈએ ચોવીસ કલાકમાં એક મિનિટ પણ નકામી ન થવી જોઈએ રોજનીસીમાં દિવસ દરમિયાન કરેલી પ્રવૃત્તિ અને ઉદ્ભવતી લાગણીને આવરી લેવામાં આવે છે મનને હળવું કરવા માટે હૈયાની વાત બીજાને કહેવી અને જો સાંભળનાર ન હોય તો લખવી જોઈએ રોજનીસી એ જાણે તમને તમારા પ્રતિબિંબ સાથે જોડાવા માટે તમારી લાગણીઓ રેકોર્ડ કરે છે આમ ઘણા લોકો મન હળવું કરવા માટે નોંધ કરે છે